હવે કાશ્મીરમાં થતું કેસર ગુજરાતમાં. વડોદરાના દંપતીએ આધુનિક પદ્ધતિ અને કોઠાસૂઝથી ઘરમાં જ કેસરની સફળ ખેતી કરીને નવો રાહ ચીંધ્યો છે. જોઈએ કહેવાલ. કહેવાય છે કે માણસ જો ધારી લે તો કંઈ પણ અશક્ય નથી, એવું જ કંઈક કરી બતાવ્યું છે વડોદરામાં રહેતા એક દંપતીએ, જે વડોદરામાં રહીને કેસરની ખેતી કરી રહ્યા છે. સામાન્ય રીતે કેસરનું નામ સાંભળતા જ આપણને સૌથી પહેલા કાશ્મીરનો વિચાર આવે છે, પરંતુ આધુનિક સમયમાં વધતી ટેકનોલોજી અને વિજ્ઞાનની મદદથી હવે કોઈ પણ વસ્તુ અશક્ય નથી રહી. વૈભવ પટેલ અને તેમના પત્ની આસ્થા મહેશ્વરી પટેલ એરોપોનિક્સ ટેકનિકની મદદથી ઘરમાં જ કાશ્મીરી કેસર ઉગાડી રહ્યા છે. માય હસબન્ડ ઉનકો ઓલરેડી થોડા ઇન્ટરેસ્ટ થા ઇન ઇન્ડોર ફાર્મિંગ, વર્ટિકલ ફાર્મિંગ. વો કાફી ટાઈમ સે ઇસકે બારે મેં રિસર્ચ કર રહે થે. જબ ઉન્હોને મુજે યે બતાયા તો ફિર હમ સાથ મેં ઉસકે બારે મેં થોડા પઢને લગે. એન્ડ વી ડિસાઇડેડ કી કરના તો હૈ, બટ અબ હમ કોન સા ક્રોપ ઉગાના ચાહેંગે ઉસકે બારે મેં હમ દોનોને સાથ મેં કાફી પઢા. હમને ક્રોપ્સ કા પ્રોઝ કોન્સ ક્યા હૈ, અલગ અલગ ક્રોપ્સ કે બારે મેં અચ્છે સે જાના. और फिर हमने साथ में डिसाइड किया कि हम सैफरन उगाना चाहेंगे, क्योंकि बहुत सारे उसके प्रोस थे फ्रॉम अदर क्रॉप्स. फिर वहाँ वो डिसीजन लेने से आई थिंक अब तक वट एवर वी हैव बीन एबल टू डू हमने साथ में किया. કેસરની ખેતી ઘેર બેઠા કરતા વડોદરાના દંપતીએ જણાવ્યું કે ખેતી કરતા પહેલા તેઓએ કાશ્મીર જઈને કેસરની ખેતી કરતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ઘણા સંશોધન બાદ તેમણે કેસરની ખેતી કરવાનો નિર્ણય કર્યો અને એનું પરિણામ એ આવ્યું કે હવે કેસરના છોડ પર ફૂલોની સંખ્યા વધી રહી છે. કેસર કો ચુનને કે બહોત સારે ફાયદે હૈ. કેસર કી શેલ્ફ લાઇફ જો કહી જાતી હૈ, એક અગર રેફ્રિજરેશન મે રખો તો 2-3 સાલ ચલતી હૈ, ઓર અગર નોર્મલી ભી રખો તો ભી વો 1 સાલ તક ચલ જાતી હૈ. दूसरा ये है कि केसर का जो सीड है तो वो बहुत स्ट्रॉन्ग सीड होता है, उसका सिर्फ एक वीक पॉइंट यही है कि पानी ज़्यादा नहीं देना है. तो और वो स्ट्रॉन्ग सीड है, वो काफ़ी हद तक टेम्परेचर्स को हैंडल कर लेता है और बेस्ट चीज़ ये है कि वो मल्टीप्लाई करता है. तो इट इज़ अ वन टाइम इन्वेस्टमेंट ऑन सीड्स बेसिकली. કેસરની ખેતી મોટે ભાગે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં જ કરવામાં આવે છે, કારણ કે કેસરના પાક માટે ઠંડા તાપમાનની જરૂરિયાત હોય છે. પરંતુ આજકાલ ટેકનિકની સહાયતા સાથે ગરમ તાપમાનમાં પણ કેસરની ખેતી થઈ રહી છે. ટેકનોલોજી અને વિજ્ઞાનની મદદથી ગુજરાતના વડોદરામાં કેસરની ખેતી કરીને વૈભવ અને આસ્થાએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.